જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ધરમપુર પધાર્યા કુશોકુંવરબાઈ ને. ધરમપુર ક્યાં આવ્યું? સુરત, નવસાર, વલસાડ ને એની આગળ જ્યાં ધરમપુર સ્ટેટ છે ત્યાં શ્રીજી મહારાજ છે. ભાવનગરમાંથી ગરડા થઈને ત્યાં ગયા. કેટલું થાય તમે જુઓ છો ને આમ ગુજરાતને જોતા. ધરમપુર ત્યાં પહોંચ્યા. ધરમપુરના મહારાણી કુશળકુંવરબાઈ અનન્ય ભક્ત. થોડા દિવસ વીત્યા એટલે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારી એક ઈચ્છા અધૂરી રહી જાય છે. કયો મહારાજ એટલા બધા આધીન હતા એને પ્રેમને. તો કે મારે બધા સંતોને અહીંયા તેડાવવા, થોડા તો આવ્યા પણ બધા આવે અને અહીંયા મહારાજ તમે રંગોત્સવનો ઉત્સવ ને બધો કરો તો મને તૃપ્તિ થાય. મહારાજ કે એટલા હતા બધા દેશ દેશાવરમાં, ક્યાં કોણ ક્યાં એ સંતો ફરતા હોય, વિચરતા હોય, દૂર દૂર હોય બધા, અને અહીંયા બોલાવા એ હવે તો કેવી રીતે થાય. મહારાજ દયા કરી નહીં કરો, પણ તમે સમજો દૂર દેશાવર ક્યાં ક્યાં કોણ ક્યાં સંતો કેવી રીતે અહીં બધાને ભેળા કરીએ અત્યારે. પણ મહારાજ મારી મનની મનમાં રહી જાય છે. મહારાજ કે સારું, એ ઈચ્છા પૂરી કરી. મહારાજ ઓલા માધવદાસ સાધુ બેઠેલા, દાસપંક્તિના પણ સાધુ બનાવેલા ને, નંદ સંતો પણ હતા, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, એમ જાનકીદાસ, માધવદાસ, આવા બધા દાસ પાછળ આવે એવા સંતો મહારાજે દીક્ષા આપેલી. માધવદાસની સામે મહારાજે જોયું, માધવદાસ હા જાઓ બધા સંતોને આમંત્રણ આપી દો કે ધરમપુર આવી જાય. હવે આ આ વિચાર જો, તે દી મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, પણ ઇન્ટરનેટનો કાકો હતો. માધવદાસ પાંચ ડગલા આમથી ગયા, અદ્રશ્ય. આ બધા કઈ ક્યાં ગયા? એ જ તો સહજાનંદ સ્વામીનું સર્વોપરિપૂર્ણ છે, એ જ આ મૂર્તિની અલૌકિકતા છે. એટલે કહેવાય કે ક્યારે આવ્યા નથી, ક્યારે આવવાના નથી. થોડીક પણ વાર થઈ ને તો માધવદાસ પાછા આવ્યા. મહારાજ કે શું કર્યું? કઈ આવ્યો? વિચાર કરો તમે, બધા સંતોને હું કહી આવ્યો કે મહારાજે ધરમપુર બોલાવે છે, બધા આવી જાય. અરે ઓલા બધા હોય હરિભક્તો, આ તે પાર્સો બધા એમ દાંત કાઢે ને કઈ, એમ તે હું આમ થઈ જતું છે કઈ. આપણે ઘોડા દોડા દોડે થાકીએ થી માંડ એક ગામથી બીજે ગામ જવાય, સમાચાર અપાય આ કે હું બધાને કહી આવ્યો. એટલે માધવદાસ તો બેસી ગયા. એટલે મહારાજ આ સાધુ કહે છે એમને મનાતું નથી. માધવદાસ ને મહારાજ કે આ બધા કહે છે એનું શું? હમણાં બપોર પછી બધા મંડશી આવવા, એની મેળે પૂછજો ને કે હું ગયો તો કે નહીં એને કહેવા. તે બપોર પછી કોઈ બે સંતો, કોઈ પાંચ સંતો બધે આવવાનું ચાલુ થઈ ગયું. તે સભામાં દંડવત મંડળ કરે, મહારાજ કે તમને કેવી રીતે ખબર પડી? આ માધવદાસ આવ્યા કેવા? બીજે દિવસે પાંચ પચીસ સંતો આવ્યા. મહારાજ કે તમને કેવી રીતે ખબર પડી? આ માધવદાસ આવ્યા જ કેવા? મહારાજ ધરમપુર બોલાવે છે ને આવજો. પચા પચો હો હો, બસો બસો ગાવ, 250 250 300 300 ગાવ ઉપર ક્ષણોમાં જઈને માધવદાસ બધાની એ કાર્ય જઈને કઈ આવ્યા, આ ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને. ગજબ છે ભાઈ, એ ગજબ છે. આ કઈ થોડું આમ સાહિત્ય મનોરંજન નથી, ઐતિહાસિક ઘટનાઓ છે, ઐતિહાસિક ઘટનાઓ છે. એટલે એવો વ્યોમના ધ્યાને કરીને નિરાવરણ થાય છે, નિરાવરણ સ્થિતિ થાય છે, નિરાવરણ દ્રષ્ટિ થાય છે. આ કાય બ્રહ્માંડમાં વ્યાપવાની તાકાત આવે એવું આ ભગવાનના ચરણના ધ્યાને કરીને થાય છે.